પંચમહાલના સૈરાવન વિભાગના RFO રોહિત પટેલે પેટ્રોલિંગ દરમિયાન કાંકરી અને સાદરાગામ જવાના માર્ગ પરથી લાકડા ભરેલ બે વાહનો પકડી પાડ્યા હતા અને વન વિભાગે ટ્રેક્ટર ટ્રક અને પંચરવ લાકડા સહિત 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાસ પરમિટ વગર થતી લાકડાની હેરાફેરી અટકાવવા માટે વન વિભાગના RFO રોહિત પટેલ તથા સ્ટાફ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. વન વિભાગના RFO રોહિત પટેલે કાંકરી પાસે અને સાદરા ગામ પાસે પસાર થતા માર્ગ ઉપરથી પંચરવ લાકડા ભરેલ ટ્રક અને ટ્રેક્ટરને પકડી પાડ્યા હતા. આ બંને લાકડા ભરેલ વાહનોના ચાલકો પાસે લાકડાને હેરાફેરી કરવા માટેના જરૂરી કાગળો માગતા મળી નહીં આવતા બે નંબર લાકડા ભરેલ હોવાનું વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલને માલુમ થતા તેઓ દ્વારા લાકડા ભરેલ બે વાહનને વન વિભાગની કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે ટ્રક ટ્રેક્ટર અને પંચરવ લાકડા મળી અંદાજિત રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગના RFO રોહિત પટેલ દ્વારા તાલુકામાં બે નંબર લાકડાની હેરાફેરી અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાકડા ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. શહેરા વન વિભાગ દ્વારા ગઈકાલે બે વાહનો વગર પાસ પરમિટના લાકડા વાહતૂક કરતા અટક કરી શહેરા રેન કમ્પાઉન્ડમાં મૂકેલ હતા. બંને વાહનના મુદ્દામાલ અંદાજે 1.5-2 લાખ રૂપિયાના હતા અને વાહનની મળી કુલ કિંમત 4 લાખ રૂપિયા હતી, જે સરકારશ્રી હસ્તક લઈને આગળની તપાસ ચાલુ કરી છે. એ ખાસ કરીને શિયાળાનો સમય છે, લાકડાની વધુ માંગ હોય છે, એવા પ્રકારે એવા સમય તમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવી શું કહેશો? હા, નાઇટ પેટ્રોલિંગ સતત ચાલુ છે. સાંજના સવારના અલગ અલગ ટીમો બનાવીને નાઇટ પેટ્રોલિંગ, તમામ જે રોડ ઉપર લાકડા લઈ જવાની સંભાવના રહેતી હોય એવા રોડ ઉપર પેટ્રોલિંગ ગોઠવવામાં આવે છે. આપનું નામ હતું? RV પટેલ, RFO શહેરા.